શ્રીમતી જાગૃતિબેન શંકરલાલ ઠક્કર ઉચ્ચતર શિક્ષકની ઠક્કર બાપા પ્રાથમિક કુમાર શાળા પાટણને વયન નિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો આદર શિક્ષિકા તરીકે શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનનું સન્માન કરતા શાળા પરિવારને આનંદની લાગણી અનુભવી હતી. તો શિક્ષણ દ્વારા દેશના ભાવિ નાગરિક તરીકે બાળકોમાં સંસ્કારનું સિંચન અને ચારિત્ર ઘડતર કરવાના નિષ્ઠાપૂર્વક સેવા કાર્યમાં અગ્રેસર રહ્યા હતા, જેના ભાગરૂપે ઠક્કર બાપા પ્રાથમિક કુમાર શાળા પરિવાર દ્વારા નિવૃત્ત થતા શિક્ષિકાને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે પૂર્વ ડીપીઓ અને તુલસીભાઈ પરમાર, સીઆરસી આચાર્ય, શિક્ષકગણ સહિત સગા સંબંધી ઉપસ્થિત રહી વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા શિક્ષિકાને ભાવભરી વિદાય આપી હતી. તો આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેલા તુલસીભાઈ પરમારે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા શિક્ષિકા બેન વિશે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. સીઆરસી તરીકે, ટીપીઓ તરીકે, 5-in-1, 2-in-1 હોય, 3-in-1, 5-in-1 તરીકે જે શાળામાં કામ કર્યું હોય એ શાળાની અંદર હાજરી ના આપીએ તો આપણે લગુણા ગણાઈએ. આ બેનને 1995 હું પરિચયમાં છું કે એ બેને ધોરણ 1 અને 2 ની અંદર જે કામ કર્યું છે બાળકો સાથે, બાળકોની અંદર ઉત્પ્રોત થઈને એમણે કામ કર્યું. નાના બાળકો ભણાવવાનું કામ બહુ કપરું હોય છે. કોલેજના એમએના વિદ્યાર્થીઓ ભણાવવા સહેલા, પીએચડીના સહેલા, પણ ત્યારે ધોરણ 1 નું જયારે કોઈ સરેટવાળું બાળક હોય અને એને એમને એકદમ ધગસથી બહારનું કોઈ વાતાવરણ જોયા સિવાય, મેં આચાર્ય તરીકે પણ એમને જોયા છે કામ કરતા વર્ગખંડની અંદર. આજે આપ સૌને સંબોધન કરતા પહેલા મારે મારી જાતને, એટલે કે જાગૃતિબેન ઠક્કરને પણ કંઈક કહેવું છે. અને તે એક બે જીવ અધીરો થઈશમાં પાકો રાખીશમાં જે નિયતિઓ નિર્મિત હતી તે જ તારા દ્વારા થયું છે. તું તો નિમિત્ત માત્ર હતી. મિત્રો અને શુભેચ્છકોના વખાણથી ફૂલાઈશ તે ગૌરવ લેવાનું હોય તો માત્ર એટલું જ કે સાચા અને સારા મિત્રો મળ્યા, સારી સંસ્થાનો સાથ મળ્યો, જસ આપનાર સાથીદારો મળ્યા અને સમયે સાથ આપ્યો